स्टैंडर्ड 3, सब्जेक्ट इंग्लिश, टॉपिक 7, वन एंड मैनी, एक अने अनेक। हवे आपणे आ चेप्टरमां एकवचन स्पेलिंगनुं बहुवचनमां फेरवुं केवी रीते એ શીખવાનું છે। તો આનું આપણી થોડી સમજૂતી લઈએ એ પહેલાં, કોઈ વસ્તુ, પ્રાણી, પક્ષી કે માણસ જો એક હોય તો આપણે તેને એકવચન કહીએ છીએ। તેથી જે એ વસ્તુ દર્શાવવા માટે આપણે એ વસ્તુ, પ્રાણી, પક્ષી કે માણસ એકવચન છે તો એને દર્શાવવા માટે આપણે આગળના ધોરણમાં ભણી ચૂક્યા છીએ કે એન કે એ આર્ટિકલ મૂકી શકાય છે। એવી જ રીતે આપણે કોઈ પણ વસ્તુ, પ્રાણી કે પક્ષી કે માણસ જો એક ના હોય પણ એક કરતાં વધારે, જેને અનેક કહેવામાં આવે છે, તો આ શબ્દને આપણે બહુવચન છે એવું કહેવાય છે। અને જે એકવચન માટે એ અને એન આર્ટિકલ મુકાય છે, જ્યારે બહુવચન માટે એ કે એન આર્ટિકલનો ઉપયોગ થતો નથી। બહુવચનમાં જેમ એકવચન માટે એ કે એન આર્ટિકલ એમ બે આર્ટિકલ છે, એવી જ રીતે બહુવચનમાં એસ અને ઈએસ એવી રીતે બે શબ્દોનો ઉપયોગ થાય છે। માં સૌથી પહેલાં આપણે એસ, એસ શબ્દ ક્યારે મૂકી શકાય છે, એસ શબ્દ મૂકીને કેવી રીતે બહુવચન કરી શકાય છે એ પહેલાં સમજીએ। હવે એની વ્યાખ્યા જોઈએ। મોટાભાગના જાતિવાચક શબ્દોને બહુવચનમાં ફેરવવા માટે શબ્દને અંતે એસ મૂકવામાં આવે છે। એનો અર્થ એવો થાય છે કે જે કોઈ પણ સ્પેલિંગ છે જેનો એક વચનમાંથી બહુવચનમાં ફેરવવા માટે એવા ઘણા શબ્દો એવા હોય છે જેની પાછળ માત્ર એસનો જ ઉપયોગ થાય છે અને આર્ટિકલને રિમૂવ કરીને એસ મૂકવામાં આવે છે। હવે જોઈએ કેવી રીતે। તો આપણે જુઓ, નીચે લખ્યું છે, એક એરોનું ચિત્ર દર્શાવ્યું છે, તો એરો આપણને એક જ દેખાય છે એટલે માટે એ એકવચન છે એવું કહેવાય। તો હવે એરોનો સ્પેલિંગ AROW, અને એને દર્શાવવા માટે આપણે બોલીશું એન એરો, એટલે કે એરો એક જ છે। હવે આ એરોને આપણે બહુવચનમાં ફેરવવા માટે આર્ટિકલ જે છે એ રિમૂવ કરવાનું છે, અને આર્ટિકલ રિમૂવ કર્યા બાદ આપણે એરોઝ એટલે કે AROW અને તેની પાછળ એસ મૂકવામાં આવે છે તો સ્પેલિંગ એરોઝ થશે। હવે બીજું ચિત્ર છે મરઘીનું, તો મરઘીને અંગ્રેજીમાં હેન કહેવામાં આવે છે, અને હેનનો સ્પેલિંગ HEN છે, એ હેન એટલે કે એક મરઘી। હવે આ બાજુ જોઈએ તો એક કરતાં વધારે મરઘી જોવામાં આવે છે, એટલે કે આપણે એ હેન છે એનું આપણે બહુવચન કરવાનું છે। તો બહુવચન કરવા માટે આપણે આર્ટિકલ કાઢી નાખશું અને HEN પાછળ એસ મૂકીશું, જેથી કરીને નામ બનશે હેન્સ એટલે કે એક કરતાં વધારે મરઘીઓ। હવે એવી જ રીતે આપણે ES બહુવચન શબ્દ કેવી રીતે બનાવી શકાય તે જોઈએ। તો તેની વ્યાખ્યા છે, જે જાતિવાચક શબ્દને અંતે SSSHSHXKO આવે તો તે શબ્દને બહુવચનમાં ફેરવવા ES મૂકવામાં આવે છે। તો આપણા એક અમુક નિયમો છે, જેમ આપણે આગળના ધોરણમાં એ અને એન આર્ટિકલના અમુક નિયમો શીખ્યા, જેમ કે કોઈ પણ સ્પેલિંગની આગળ પહેલો મૂળાક્ષર જે હોય છે જો તે સ્વર હોય તો આપણે એન આર્ટિકલ મૂકીએ છીએ,
અને જો આપેલો સ્પેલિંગનો પહેલો મૂળાક્ષર વ્યંજન હોય તો આપણે એ આર્ટિકલ મૂકીએ છીએ. અહીં પણ એવું જ છે કે જે કોઈ પણ સ્પેલિંગ આપ્યો હોય એની પાછળના મૂળાક્ષર જોવાના છે. એ સ્પેલિંગનો પાછળનો મૂળાક્ષર જો એસ હોય, ડબલ એસ હોય, સી એચ હોય, એસ એચ હોય, એક્સ હોય કે ઓ હોય, તો આપણે તે શબ્દને બહુવચનમાં ફેરવવા માટે પાછળ ઈ એસ મૂકીશું અને બહુવચનમાં ફેરવીશું. જો નીચે આપણને ચિત્ર આપ્યું છે, જે છે ડીશનું ચિત્ર છે, ડીશ. તો ડીશ એક બાજુ એક ડીશ છે અને બીજી બાજુ બે ડીશ છે. તો જે એક બાજુ એક ડીશ છે એને એક વચન છે એવું કહેવાય છે. એટલા માટે લખ્યું છે કે એ ડીશ, ડીશનો સ્પેલિંગ છે ડી આઈ એસ એચ, તો વંચાશે એ ડીશ. હવે આ બાજુ જોઈએ તો એક કરતાં વધારે ડીશ જોવા મળે છે અને ડીશનો સ્પેલિંગ છે ડી આઈ એસ એચ. અને આપણે જે નિયમ છે કે એસ ડબલ એસ સી એચ એસ એચ એક્સ કે ઓ જો હોય તો આપણે ઈ એસ મૂકી શકાય, એટલે ડી આઈ એસ એચ તેની પાછળ આપણે ઈ એસ મૂકીશું અને ડીશનું ડીસીઝ એવી રીતે બહુવચન કરીશું. હવે આગળ જોઈએ, એક ચિત્ર છે જે કેરીનું છે. તો કેરીને અંગ્રેજીમાં મેંગો કહેવામાં આવે છે અને મેંગોનો સ્પેલિંગ બોલીએ તો એમ એ એન જી ઓ. હવે આ મેંગો એક છે એટલા માટે એક વચન માટે એ મેંગો એવું આપણે બોલીશું. હવે સામે જોઈએ તો ત્યાં એક કરતાં વધારે મેંગો જોવા મળે છે, એટલે આપણે એક મેંગોનું બહુવચનમાં ફેરવવાનું છે. તો એના માટે પહેલાં સ્પેલિંગ એટલે કે આર્ટિકલ રિમૂવ કરશું અને પછી બોલીશું એમ એ એન જી ઓ મેંગો. અને આપણો જે નિયમ યાદ કરીએ તો એસ ડબલ એસ સી એચ એસ એચ એક્સ ઓ જો હોય તો જ આપણે ઈ એસ મૂકવાનું છે. અને મેંગોના સ્પેલિંગમાં છેલ્લો મૂળાક્ષર ઓ છે એટલે આપણે ત્યાં ઈ એસ લગાવીશું અને મેંગોઝ એવી રીતે આપણે બહુવચન કરીશું. હવે આના ઘણા એક ઉદાહરણ જોઈએ, એક્ઝામ્પલ જોતા જઈએ અને આગળનું રિમાઇન્ડર કરતા જઈએ. હવે જુઓ, તમને ચિત્ર આપ્યું છે એકનું અને આ બાજુ વન એક એટલે કે એક વચન, મેની અનેક એટલે કે બહુવચન. તો આ બાજુ જોઈએ તો આપણને એક સફરજનનું ચિત્ર આપ્યું છે. તો સફરજન કેટલા છે? એક છે. તો એના માટે આપણે બનાવીશું એક વચન એન એપલ, અને સામે બહુવચન છે એ બનશે એ ડબલ પી એલ ઈ એસ એપલ્સ. હવે આ જોઈએ, પછી ચિત્ર આપ્યું છે કારનું, એક વચનમાં બોલીશું એ કાર અને બહુવચનમાં બોલીશું કાર્સ. આ બાજુ ચિત્ર આપ્યું છે ઘુવડનું, ઘુવડને અંગ્રેજીમાં આઉલ કહેવાય છે અને એક વચન માટે એન આઉલ, બહુવચન માટે આઉલ્સ. પછી ચિત્ર આપ્યું છે ઘડિયાળનું, ઘડિયાળમાં એક વચન માટે ઘડિયાળને અંગ્રેજીમાં વોચ કહેવાય છે, વોચનો સ્પેલિંગ ડબલ્યુ એ ટી સી એચ એ વોચ, અને બહુવચન ફેરવવા માટે વોચીસ. હવે આગળનું ચિત્ર છે બોક્સનું છે, બોક્સને અંગ્રેજીમાં બોક્સ જ કહેવાય છે અને એક વચન માટે એ બોક્સ અને બહુવચન માટે બોક્સીઝ, કારણ કે પાછળ બોક્સમાં એક્સ મૂકેલો છે અને આપણને નિયમ યાદ છે. અને નિયમમાં એવું છે કે જુઓ, તમે કોઈ પણ સ્પેલિંગની પાછળ એસ ડબલ એસ સી એચ એસ એચ એક્સ કે ઓ આવે તો ઈ એસ મૂકવા. હવે એવી જ રીતે આગળ જોઈએ, ગ્લાસનું ચિત્ર આપ્યું છે. તો ગ્લાસ એક વચન માટે એક ગ્લાસ અને બહુવચન માટે ગ્લાસીઝ.